जय गणित दोस्तों, बेसिक गणित ना आ वीडियो में आपणे त्रिविकल्पनो नियम समझीशुं। त्रिविकल्पनो नियम त्रि एटले त्रण अने विकल्प एटले आ नियम में त्रण विकल्पो छे, त्रण शक्यताओ छे। आपणी पासे कोई पण बे वास्तविक संख्याओ होय अने ए संख्याओने हुं ए अने बी कहुं छुं, कोई पण बे वास्तविक संख्याओ એટલે એ બી બિલોંગ્સ ટુ આર। આ બે સંખ્યાઓ વચ્ચે અહીં જે ત્રણ સંબંધો દર્શાવ્યા છે એમાંથી જ કોઈ પણ એક હોઈ શકે। કયા સંબંધો છે ચાલો જોઈ લઈએ। પહેલો સંબંધ એ ગ્રેટર ધેન બી, એટલે કે આને હું પહેલી સંખ્યા કહું એને। અહીંયા બે સંખ્યાઓ લીધી છે મેં, એ અને બી। માની લો કે એ ને હું પહેલી સંખ્યા કહું અને બી ને બીજી સંખ્યા કહું। અહીંયા આગળ એવું કહેવા માંગે છે કે પહેલી સંખ્યા જે છે એ મોટી છે અને બીજી સંખ્યા નાની છે। બીજી શક્યતાઓ, બે સંખ્યાઓ સરખી હોય એ બરાબર બી, અને ત્રીજી શક્યતા એ જે છે એ બી કરતાં નાના હોય, એટલે કે એ લેસ ધેન બી। આમ કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચે ત્રણ શક્યતાઓ રહેલી છે અને ત્રિવિકલ્પનો નિયમ કહેવામાં આવે છે। કાં તો પહેલી સંખ્યા મોટી હોય, બંને સંખ્યાઓ સરખી હોય, અથવા પહેલી સંખ્યા નાની હોય। વિકલ્પના નિયમને જીઓજીબ્રાની મદદથી સમજવાની કોશિશ કરીએ। અહીંયા આગળ એક રેખાખંડ એ બી છે, એની લંબાઈ 6 એકમ છે, એટલે કે આનું માપ 6 છે। બીજું એક રેખાખંડ છે સીડી, એનું માપ 6 એકમ છે। અહીંયા આગળ આપણે જોઈએ કે ત્રિવિકલ્પનો નિયમ અહીં લાગુ પડે છે કે નહીં ચેક કરીએ। માની લો કે હું એ બી રેખાખંડ જે છે એની લંબાઈ જે છે 3 એકમ લઉં છું અને સીડીને 6 લઉં છું, તો અહીંયા આગળ એબીની કિંમત જે છે એબીની કિંમત આપણે જોઈ શકીએ જે સીડી કરતાં નાની છે। અહીં તમે જોઈ શકો છો એબી જે છે એ સીડી કરતાં નાનો છે। હું બીજી એક શક્યતા લઉં છું, એબીની કિંમત 6 એકમ લઉં છું અને સીડીની કિંમત 6 એકમ છે। અહીં જોઈ શકાય છે કે એબી અને સીડીના માપ સમાન છે, એટલે કે એબી બરાબર સીડી છે। ચાલો હું એબીની કિંમત 9 એકમ લઉં છું। અહીં જોઈ શકાય છે કે એબીની કિંમત જે છે એ સીડી કરતાં વધારે છે, એબી ગ્રેટર ધેન સીડી અહીં લખેલું છે। આપણાને સરખાઈ જોઈએ જોઈએ કે એબી ઇઝ ગ્રેટર ધેન સીડી, એટલે કે એબીની કિંમત મોટી છે। આમ બે સંખ્યાઓ, અહીંયા હું આને એ કહું 9ને અને આને બી કહું 6ને, તો ત્રણ જ શક્યતાઓ રહેલી છે, કાં તો આ મોટા હોય, કાં તો આ એના જેટલા હોય, 9 6 અને 6 થાય, કાં તો એબીની કિંમત નાની થાય। આ ત્રણ સિવાય તમે કોઈ શક્યતા મેળવી શકતા નથી, તમે આને પણ બદલી જુઓ તો એબી એટલે કે 6 જે છે એ 3 કરતાં મોટા છે, એબી ગ્રેટર ધેન સીડી। એબી ઇઝ ઇક્વલ ટુ સીડી અને એબી લેસ ધેન સીડી, આ નિયમને ત્રિવિકલ્પનો નિયમ કહેવામાં આવે છે।